વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવશું ચૂરમાના લાડુ લાડુ બનાવવા માટે આપણે ચાર વાટકી ઘઉંનો કરકરો લોટ લેશું તેમાં આપણે બે ટેબલ સ્પૂન રવો અને બે ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરશું બધું સરખી રીતે મિક્સ કરી લેશું હવે આપણે તેમાં મોણ માટે તેલ એડ કરીશું અત્યારે મેં પોણી વાટકી તેલ લીધું છે લોટમાં મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે હજી થોડું તેલ આપણે એડ કરીશું હવે આપણે નવસેકા ગરમ પાણીથી લોટ બાંધીશું આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ મિક્સ કરી લેશું જરૂર મુજબનું પાણી એડ કરીને આપણે આ રીતે મુઠિયા વાળી લેશું હવે એક કડાઈમાં તેલ લેશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં મુઠિયા નાખીશું તેને આપણે ધીમા તાપે તળી લેવાના છે આ રીતે બધી બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મુઠિયાને તળવાના છે હવે આપણે મુઠિયાને એક પ્લેટમાં કાઢી લઈશું આ જ રીતે બધા મુઠિયા તળી લેવાના છે થોડી વાર આપણે તેને ઠંડા થવા દઈશું હવે એક મિક્સચર જાર લઈ તેમાં મુઠિયાના નાના ટુકડા કરીને તેને કરકરું પીસી લેવાનું છે હવે એક ઘઉં ચાળવાનો આંક લઈ તેને આપણે આ રીતે ચાળી લેશું હવે આપણે તેમાં એક ટી સ્પૂન એલચી પાવડર એક ટી સ્પૂન જાયફળ પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરશું ત્યારબાદ એક કડાઈમાં એક વાટકી જેટલું ઘી લેશું ઘી ગરમ થાય એટલે તેમાં બે વાટકી ગોળ એડ કરશું આ રીતે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે તેને ગરમ કરીશું હવે ગોળ અને ઘીના મિશ્રણને આમાં એડ કરી દેસું જો તમે આમાં ફોલો કરીને લાડુ બનાવો તો દસથી બાર લાડુ તૈયાર થાય છે મિશ્રણ થોડું ઠંડુ પડે એટલે તેને હાથથી આ રીતે મિક્સ કરી લેશું હવે થોડું મિશ્રણ હાથમાં લઈ તેને આ રીતે પ્રેસ કરીને લાડુ બનાવી લેશું પછી તેના પર ખસખસ લગાવી દેસું આ જ રીતે બધા લાડુ તૈયાર કરી લેશું તો તૈયાર છે ચૂરમાના લાડુ જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં